આપણા ગુજરાતના અંદર લખવું તો લખી દો, નોંધ કરી દો તમારા નોટમાં, લખી દો કે ગુજરાતમાં 1 એપ્રિલ 1963 થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો, લખી દો, નોટ કરી દો. ચલો તમને પૂછાશે ક્વિઝમાં કે ગુજરાતમાં આ ચૂંટણીઓ ક્યારથી શરૂઆત થઈ, ક્યારથી સરકાર રચવાનું ચાલુ થયું ગુજરાત માટે, તો એની તારીખ લખી દો. 1 એપ્રિલ એટલે 1/4/1963 થી. પંચાયતી રાજ નો અમલ શરૂ થયો. ધ્યાન રાખો, આ જે છે એ શું છે, આ આપણું ગુજરાત રાજ્ય, આપણું ગુજરાત રાજ્ય અને આપણો દેશ ભારત છે. હવે આપણે આ દિશાઓ નક્કી કરીએ, અત્યારે આપણે ઓછા એટલે આપણે ગુજરાત વિશે ભણીએ, તો ઉપરની જે દિશા છે એ કઈ દિશા કહેવાય, ઉત્તર. ધ્યાન રાખજો, ઉપર જે દિશા જે છે એ ઉત્તર દિશા, બરાબર. તો ઉપર જયારે ઉત્તર હોય તો નીચે કઈ દિશા હોય, કઈ હોય, દક્ષિણ. ઉપર જયારે ઉત્તર હોય તો નીચે દક્ષિણ હોય. આ આપણા ગુજરાતની દિશાઓ નક્કી કરીએ આપણે. હવે ઉત્તર દક્ષિણ જે બાજુ સૂર્ય ઉગે છે એ બાજુ, તો આ બાજુ પૂર્વ, આ બાજુ પૂર્વ, બરાબર. અને આ બાજુ જો પૂર્વ હોય તો આ બાજુ પશ્ચિમ, બરાબર, આ બાજુ પશ્ચિમ. તો થઈ ગઈ ગુજરાતની ચારે દિશાઓ, ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. હવે આપણો જિલ્લો કયો, આપણો જિલ્લો કયો, બોલો બધા, સ્પીકર ચાલુ કરી બોલો. બનાસકાંઠા છે, બનાસકાંઠા કઈ બાજુ આવેલો ગુજરાતની, ગુજરાતની કઈ દિશામાં આવેલો કહેવાય, બોલો. બનાસકાંઠા અમે ઉપર લખીએ, જુઓ બનાસકાંઠા ગુજરાતની ઉત્તર દિશામાં, હારે જુઓ ઉત્તર દિશામાં આવેલો કહેવાય. હવે આ ગુજરાતના જિલ્લાઓ કેટલા હશે, તમને ગૃહ કાર્ય પણ આપ્યું છે કે ગુજરાતના જિલ્લાઓ કેટલા છે, 33 જિલ્લાઓ. કેટલા જિલ્લાઓ, 33. નક્ષત્ર દુકાન મે જવાની, બરાબર. ચલો મતલબ નક્ષત્ર આ ફરીથી આપણે ભણાવીશું, દરેક 33 જિલ્લાઓ અને એના પાટનગર. આપણે અત્યારે એને એ શીખવાનું નથી, જ્યારે આપણે ત્યારે શીખવાડીશું. તો 33 જિલ્લાઓ છે ગુજરાતના, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, આ બધા છે. અને પાટનગર પણ તમને મેં ગૃહ કાર્ય આપેલું છે, એમાં લખવાનું છે. ગૃહ કાર્યની કોપી દરેકને મળી જશે, બરાબર. આજે જે જે મળે છે એને આપું છું. પહેલી તારીખથી ગૃહ કાર્ય ચાલુ કરવાનું છે, ઓનલાઈન ક્લાસની સાથે સાથે ગૃહ કાર્ય પણ ચાલુ રાખવાનું છે. ચલો આગળ આપણે જોઈએ, વિચારો સરકારના અંગો કયા કયા છે, બોલો. કોણ બોલશે, સાયદા બોલો. પેલા તાસમાં આ આપણે સમજાવી દીધું હતું, પેલા મુખ્યમંત્રી, સરકારના અંગો ના, મુખ્યમંત્રી ના આવે. સાયદા બોલો, સ્પીકર ચાલુ રાખો. સરકારના અંગો કેટલા, પેલા તાસમાં મેં લખાવી દો, ત્રણ સરકારના અંગો, ત્રણ છે. પહેલો આવશે ધારાસભા, પહેલો ધારાસભા, બીજા નંબરમાં કારોબારી, અને ત્રીજા નંબરમાં ન્યાયતંત્ર, બરાબર. આ પહેલો વિચાર એમાં છે, લખો એનો પ્રશ્ન, લખો સરકારના અંગો કયા કયા, તો જવાબ લખો સરકારના અંગો ત્રણ. હું અહીંયા લખું છું, એ જોઈ લખો. ચલો ધારાસભા, લોકોનો કોઈ કાર્ડ આવે છે કે કોઈ લેતું નથી.
ધારાસભા, કારોબારી, કારોબારી અને ત્રીજા નંબર નું છે ન્યાયતંત્ર. આ સરકાર ના ત્રણ અંગો છે. બરાબર, આ અંગો ત્રણ. હવે નંબર બે, રાજ્ય સરકાર ના અંગો ની જરૂરિયાત શા માટે છે? કોઈ પણ કાયદા ઘડવા માટે, નિયમો બનાવવા માટે ધારાસભાની જરૂર પડે, કાયદાનો અમલ કરવા માટે કારોબારી ની જરૂર પડે, અને સજા કેટલાને આપવાનું કામ ન્યાયતંત્ર કરે, એટલા માટે અંગોની જરૂરિયાત છે. ચલો અહીંયા આગળનો પ્રશ્ન શું છે? વારિસલી વોચો, વારિસલી વોચો, આ વોચો, બોલો. જો ન્યાયતંત્ર ન હોય તો? ઓકે, જો ન્યાયતંત્ર ન હોય તો? ચલો સજ્જાદ જવાબ આપો, સ્પીકર ચાલુ કરી જવાબ આપો. ન્યાયતંત્ર ન હોય તો શું થાય? ન્યાયતંત્ર ના હોય તો શું થાય? ન્યાય ના મળે કોઈને. સરસ, કોઈને ન્યાય ના મળે, રાજ્યના અંદર શું વધી જાય? તોફાનો વધી જાય, ગુંડાગીરી વધી જાય, લોકો એકબીજાને મારે, બરાબર, અશાંતિ થાય, સારી રીતે રાજ્ય ન ચાલે, એટલા માટે ન્યાયતંત્રની જરૂર છે. સજા કે દંડ મળે, પોલીસ હોય, એટલે બધા ડરે ને એનાથી કે ભાઈ જેલમાં જવું પડશે, એટલા માટે બધા ન્યાયતંત્રથી ડરતા હોય છે, એટલે ન્યાયતંત્ર જરૂરી છે. ચલો, કાયદાનો ભંગ શા માટે ન કરવો જોઈએ? કાયદો એટલે નિયમ બનાવ્યો હોય. દાખલા તરીકે અત્યારે નિયમ બનાવ્યો છે કે કોઈ પણ, ઘણા બધા નિયમો અત્યારે કોરોના ના લીધે સરકારે નિયમો બનાવ્યા છે, કે કોઈ લગ્ન ગાળો હોય તો ફક્ત 50 માણસો ને ભેગું થવું, દૂર દૂર બેસવું, બરાબર, માસ્ક લગાવવું. હવે આ જો આપણે કાયદાનો ભંગ કરીએ તો શું થાય? કે પરિસ્થિતિ બગડી જાય, લોકો બરાબર રોગના ભોગ બને, એટલા માટે કાયદાનો ભંગ ન કરવો જોઈએ, કાયદાનો અમલ કરવો જોઈએ. જે પણ કાયદો બનાવ્યો હોય સરકારે એનો અમલ કરવો જોઈએ. ઓકે, ચલો હવે આગળ. ચલો આસિયા પણ જોડાયા છે, જે પણ જોડાયા, આપણે જે પણ શીખવા મળે શીખી લેવાનું. ચલો, શું લખ્યું છે પહેલું? ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે, એટલે કે દુનિયાના જેટલા પણ દેશો છે એ દેશોના અંદર ભારતનો વસ્તીનો કયા નંબરનો આવે છે? દુનિયામાં ઘણા બધા દેશો છે, આખી દુનિયા, તો ભારત જે છે આપણો દેશ, વસ્તીમાં કયા નંબરે આવે ખબર છે કોઈને? જેને ખબર હોય એ સ્પીકર ચાલુ કરીને બોલો, વસ્તીમાં ભારતનો નંબર બોલો. બોલો સાહેબ, બોલો. ના ના, ભારત નો વાત છે, બીજા નંબર, બીજો નંબર, વેરી ગુડ. પહેલો નંબર ચીન, બીજા નંબર માં ભારત. હવે આટલા મોટા ભારત માં 1 કરોડ, આપણે 130 કરોડ, બરાબર, 133 કરોડ કેટલી સંખ્યા છે આપણા ભારતની વસ્તી? 133 કરોડ, બરાબર, આટલી સંખ્યા છે. હવે આખા દેશના અંદર આપણે શાસન ચલાવવું હોય તો આપણે સરકારની જરૂર પડે. ચલો બીજો મુદ્દો છે, ચલો આ લખી દેજો. ઘણી વાર આપણે આવે છે કે કેટલા રાજ્યો, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો, ઘણી વાર આપણે ભૂલો કરીએ છીએ, ઘણી વાર 29 કરીએ છીએ, ઘણી વાર 27 કરીએ, તો આ મુદ્દો બરાબર લખી દો અને યાદ રાખી લો કે 28 રાજ્યો જે ચોપડીમાં આપેલું એ સાચું, બરાબર. તો ભારતમાં 28 રાજ્યો છે, હું જે મુદ્દા લખાવું એ જ લખજો. આ લખો, બરાબર, આ મુદ્દો, 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એ 28 રાજ્યો પછી આપણે ફરીથી શીખવાડીશું,
પ્રથમ સત્ર માં લગભગ શીખવાડવાનું આવે છે, પણ આપણે છઠ્ઠા માં કદાચ શીખવાડ્યા હતા. અઠ્યાવી રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો. કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે નાનો હોય, એમાં રાજ્ય સરકાર ના હોય, પરંતુ એનું શાસન કેન્દ્ર સરકાર કરતી હોય. બરાબર, ભારતની સરકાર એ રાજ્યને ચલાવતી હોય એટલે એને કેન્દ્ર શાસિત કહેવામાં આવે છે. એવા કેટલા છે? 9. એવા રાજ્યો 9 છે. ચલો હવે આ પણ લખજો કે દિલ્હી અને જમ્મુ કાશ્મીર એ વિશેષ રાજ્યો છે, એમનામાં અલગ નિયમો લાગુ પડે છે. બધા રાજ્યોમાં જે નિયમો હોય એ નિયમો દિલ્હી અને જમ્મુ કાશ્મીર ને લાગુ નથી પડતા, એટલે અલગ વિશેષ રાજ્ય કહેવામાં આવે છે. એટલે એ પણ મુદ્દો યાદ આવ્યો, કયા કયા બે વિશેષ રાજ્યો છે? તો દિલ્હી અને જમ્મુ કાશ્મીર. કેટલા રાજ્યો ભારતના અંદર? તો 28. કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા? તો 9. ઓકે ચલો આગળ મુદ્દો. ચલો આગળનો મુદ્દો છે કે સમવાયી. સમ વત્તા વાયી એટલે બે સરકારો. કઈ બે સરકારો? તો રાષ્ટ્ર અને રાજ્ય. રાષ્ટ્રની અને રાજ્યની સરકારને સમવાયી સરકાર કહેવાય. ઘણી વાર પ્રશ્ન આવે એટલે તમે ભૂલી જાઓ કે સમવાયી એટલે શું. તો રાષ્ટ્ર અને રાજ્યની એમ બે કક્ષાની સરકારોને આપણે સમવાયી સરકાર કહેવામાં આવે છે. ચાલો અહીંયા એક ઉદાહરણ તમને આપું કે ગુજરાતે કોઈ નિયમો બહાર પાડ્યા, સાંભળી લો બધા. ગુજરાતે કોઈ નિયમો લાગુ બનાવ્યા તો રાજસ્થાનને એ નિયમો લાગુ પડશે. ગુજરાતે બનાવ્યા હોય કાયદો કે નિયમો તો રાજસ્થાનને નિયમ લાગુ પડશે. કાયદા સ્પીકર ચાલુ બોલો. ના લાગુ પડે. ઓકે બીજી વાત, ભારતના અંદર ભારત સરકારે કાયદો બનાવ્યો દેશની સરકારે, તો ગુજરાતને લાગુ પડશે. દેશની સરકારે કાયદો બનાવ્યો હોય તો દેશની સરકારે કાયદો બનાવ્યો. હા તો એક વસ્તુ યાદ રાખી લો કે દેશના અંદર દેશની સરકારે જે કાયદો બનાવ્યો એ 28 રાજ્યોને લાગુ પડે. બરાબર, પરંતુ જે તે રાજ્ય કાયદો લાગુ બનાવ્યો એટલે કે નિયમો બનાવ્યા તો એ જે એ રાજ્યમાં જ લાગુ પડે. ગુજરાતનો કોઈ કાયદો હોય એ રાજસ્થાનમાં લાગુ ના પડે. બરાબર, તો એવી રીતે રાષ્ટ્ર અને રાજ્યની બે સરકારોને આપણે સમવાયી સરકાર કહેવામાં આવે છે. ચલો આગળનો મુદ્દો, દેશની સરકાર. દેશ એટલે રાષ્ટ્ર. બરાબર, દેશ એટલે રાષ્ટ્ર. અને રાષ્ટ્રની સરકારને આપણે કેન્દ્ર સરકાર કહેવામાં આવે છે, યા તો બીજા શબ્દોમાં એટલે સંઘ સરકાર. ખાલી જગ્યા બે પૂછાય કે ભાઈ રાષ્ટ્રની સરકારને ખાલી જગ્યા કે ખાલી જગ્યા કહે છે, તો કેન્દ્ર સરકાર અને સંઘ સરકાર કહેવામાં આવે છે, જે આખા ભારતનો વહીવટ કરે છે. બરાબર, એટલે આ મુદ્દો પણ તમે કે ભાઈ રાષ્ટ્રની સરકારને કેન્દ્ર સરકાર અને સંઘ સરકાર પણ કહેવામાં છે. જાતે જાતે મુદ્દાઓ પણ લખતા રહેજો જેથી યાદ રહે. આ લખવાની જરૂર નથી, સમજી લો. અગાઉ લખી દીધો છે આપણે. તો રાજ્યમાં વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહેવામાં આવે છે અને રાષ્ટ્રની વહીવટ કરતી સરકારને કેન્દ્ર સરકાર કહેવામાં આવે છે. ચલો આગળ મુદ્દો. હા, આ ચિત્ર વારંવાર તમે જોયું છે, ફરીથી તમારી સામે ચિત્ર આવ્યું અને આ ચિત્ર હવે યાદ રહી જ જવું જોઈએ કે આ ચિત્ર શું છે. કે ગુજરાતની વિધાનસભા છે, વિધાનસભા ભવન, અને એ જે વિધાનસભા ભવન જે છે એ ગાંધીનગરમાં આવેલું છે અને ઉપર નામ શું આપેલું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ગુજરાત વિધાનસભા જે ગાંધીનગરમાં આવેલી છે, જેમાં આપણા મુખ્યમંત્રી, આપણા ધારાસભ્યો, આપણા નેતાઓ
એ બધા ત્યાં બેસે છે અને ત્યાં કાયદા ઘડવામાં આવે છે. ઓકે, ચલો આગળ ઉપર લખ્યું છે વિધાન પરિષદ, એ પણ આપણે સમજી લઈએ. વિધાન પરિષદ અને વિધાનસભા બે શબ્દો અલગ છે. પહેલી જ આપણે ચર્ચા કરી કે સરકારના અંગો કેટલા, તો ત્રણ. બરાબર, ફરીથી આપણે રિપીટ કરીએ, સરકારના અંગો ત્રણ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. બરાબર, એ ત્રણ અંગો યાદ રહી જવા જોઈએ. હવે સરકારના અંગો એક બે ત્રણ ચાર. સજ્જાદ હમણાં ક્યાં ગયા હતા ગણિત વખતે? સજ્જાદ હમણાં ગણિત 9:30 નો ગણિત નો તાસ હતો, એ વખતે કેમ નતા જોડાયા? સાહેબ ટ્યુશન જરા. ઓહો, ટ્યુશન કયો ચાલુ છે? સબ્બીર ને સાહેબ. એટલે કયા કયા વિષય નું ચાલુ છે? અંગ્રેજી ને. ઓકે, એનો ટાઈમ બદલો તો આપણે ક્લાસ તો સવારે ફિક્સ જ હોય છે ને, તો દુસરો ટાઈમ બદલાવો. તો ગણિત ભણાવ્યું છે? અચ્છા, સજ્જાદ ગણિત ભણાવ્યું છે? સારું, એડે પણ મતલબ કે સમય બદલાય તો બદલો. આપણે 9:30 અને શક્ય હશે તો આપણે 11 વાગે. બરાબર, કારણ કે અભ્યાસક્રમ બહુ લાંબો હોય છે એટલે આપણે ચલાવવું પડે. ખાસ કરીને 7મા વાળા તો એટલા માટે કે તમારે જે 8મું ભણવાનું છે આગળ, અને 8મા વાળા તો કદાચ ન ચલાવીએ તો સીધે જતા રહેશે 9મા. પણ 7મા વાળા તો આવતા વર્ષે 8મું ભણવાનું છે, એટલે 7મામાં કોઈ નહીં ભણ્યા તો 8મામાં શું આવડશે? એટલા માટે આપણે 7મા પર વધારે ધ્યાન આપીએ છીએ. બરાબર, એટલે 7મા વાળા તમારે હજી એક વર્ષ છે તમારી પાસે 8મું, એટલે ભણવાનું. એટલે ઓનલાઈન જોડાવો, ઘરે બેસીને જે જે ગૃહ કાર્ય એ કરો. ચલો હવે આગળ વાત ભણવામાં. તો આપણે ત્રણ અંગો યાદ રાખી લીધા ને બધાએ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ચલો આગળ આ લખજો ખાસ, કે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહ એ વિધાન પરિષદ છે. બે ગૃહ કહેવાય. એ પછી હું ચલાવું સમજાવું કે બે ગૃહ કયા કયા રાજ્યમાં છે અને કયા રાજ્યમાં નથી. તો પેલા લખી દો કે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહ ને વિધાન પરિષદ કહે છે. બરાબર, આ બધું યાદ રાખજો, નહીં તો આપણે ક્વિઝમાં જોશું એ વખતે કેટલા ના આવડ્યું આ બધા પ્રશ્નો. હા ને, ઓકે આસિયા, બસ લખતા રહો, એવી રીતે લખતા રહો અને પછી સમય મળે એટલે ફરીથી વોચી લેવાનું એક વાર. તો ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ. ચલો લખી રહ્યા હોય આગળ વાત. હા, ખાસ આર્ય કે ભારતના આપણે કેટલા રાજ્યો બોલ્યા? ફરીથી જવાબ આપો, બધાને સ્પીકર ચાલુ રાખવા, કારણ કે મારે હવે તમે દરેકને મારા શું કે તમે અહીંયા જોડાયો ને એટલા માટે મારે અમુકને. હા, આપણે અગાઉ લખાયા તો કેટલા રાજ્યો? આસિયા બોલે 28 રાજ્યો. વેરી ગુડ, 28 રાજ્યો. હવે આ 28 રાજ્યો ખરા, દરેક રાજ્યના અંદર એક ગૃહ તો ખરું જ, વિધાનસભા, પરંતુ કેટલાક એવા રાજ્યો છે 28 માંથી કે જેના અંદર બે ગૃહ છે, એ રાજ્યની ઈચ્છા મુજબ. એવા કયા બે રાજ્ય, કયા રાજ્યો છે કે જેમાં બે ગૃહો ચાલે છે? તો અહીંયા તમે લખજો કયા કયા છે રાજ્યો. બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાના અને આંધ્ર પ્રદેશ. એ લખી દો, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાના. બરાબર, 1 2 3 4 5 અને 6, આ 6 રાજ્યોના અંદર વિધાન પરિષદ છે. વિધાનસભા હોય અને વિધાન પરિષદ પણ હોય, પરંતુ બરાબર યાદ રાખો કે વિધાન પરિષદ દરેક રાજ્યમાં નથી,
ફક્ત આ જે લખ્યા ને કેટલા રાજ્યમાં વિધાન પરિષદ છે આપણા ગુજરાતમાં વિધાન પરિષદ છે બોલો ગુજરાતમાં વિધાન પરિષદ છે નથી ગુજરાતમાં વિધાન પરિષદ નથી તો ગુજરાતમાં કયું ગૃહ આવશે વિધાનસભા બરાબર વિધાનસભા અને વિધાન પરિષદ આ બે વસ્તુ અલગ છે વિધાનસભા દરેક રાજ્યમાં હોય સાંભળી લો વિધાનસભા દરેક રાજ્યમાં હોય પરંતુ વિધાન પરિષદ ફક્ત 6 રાજ્યોમાં જ છે એ કયા 6 રાજ્યો મેં તમને લખાયા એ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે એટલે ગુજરાતમાં વિધાન પરિષદ નથી આવી ગયું ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી આગળ ચલો હવે આ મુદ્દો સમજી લો આટલું ચલાવીએ પછી આપણે આવતા તાસમાં બીજી વાત તો વિધાન પરિષદમાં શું છે વિધાન પરિષદના અંદર અમુક સભ્યોને મૂકવામાં આવે છે એ કયા સભ્યો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નોંધાયેલા સ્નાતકો જે ભણેલા ગણેલા છે એને પણ વિધાન પરિષદમાં એમને ચૂંટણી ના થાય એ લોકોને સીધા મૂકી દેવામાં આવે સભ્ય તરીકે એમની ચૂંટણી કરવામાં આવતી નથી એમને મૂકી દેવામાં આવે પછી માધ્યમિક જે હાઈસ્કૂલ ના અંદર જે સાહેબો છે ભણાવતા વાળા 11-12 માં જે ભણાવવા વાળા સાહેબો છે એમાંથી પણ સભ્યો મૂકવામાં આવે છે વિધાન પરિષદ પરંતુ વિધાનસભામાં તો ચૂંટણી લડવી પડે એમાં જીતો તો જ તમે સભ્ય બની શકો પરંતુ વિધાન પરિષદમાં એવું નથી વિધાન પરિષદમાં શિક્ષકો જઈ શકે પછી ભણેલા લોકો જઈ શકે બરાબર એટલે એ તફાવત ચલો આ મુદ્દો લખી નાખો કે કેટલા ઉંમરના વ્યક્તિઓ એ વિધાન પરિષદમાં સભ્ય બની શકે કેટલી ઉંમર જોઈએ એમાં કેટલી ઉંમર જોઈએ 30 વર્ષ બરાબર 30 વર્ષની ઉંમર હોય અને એ પણ એ ભારતનો નાગરિક હોવો જોઈએ કોઈ અમેરિકાનો નાગરિક કે બીજા કોઈ દેશનો નાગરિક એ ભારતની ધારાસભામાં સભ્ય બની શકે નહીં ભારતનો નાગરિક હોવો જોઈએ અને એની ઉંમર કેટલી હોવી જોઈએ તો 30 વર્ષ હોવી જોઈએ તો એ સભ્ય બની શકે વિધાન પરિષદનો ચલો આ ખાસ કાયમી ગૃહ નથી કાયમી ગૃહ એટલે એની ચૂંટણી ના થાય પછી દાખલા તરીકે કોઈ શિક્ષકને મૂક્યા હોય સભ્ય તરીકે તો 5 વર્ષ પહેલા એમને દૂર પણ કરી દેવામાં આવે એની કોઈ ચૂંટણી ના થાય એ ગમે ત્યારે ગમે તે સભ્ય આવી જાય અને ગમે ત્યારે ગમે તે સભ્ય જતો પણ રહે એટલે એ કાયમી ગૃહ હતી જ્યારે વિધાનસભા એ કયું ગૃહ છે 5-5 વર્ષે બદલાઈ જવાનું જ્યારે વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે એની ચૂંટણી ના થાય બરાબર એ રીતનું કાયમી ગૃહ કહેવાય હા આ ખાસ મુદ્દો કે વિધાન પરિષદનો સભ્ય 6 વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે એની મુદ્દત 6 વર્ષ સુધી સભ્ય રહે બરાબર વિધાન પરિષદનો સભ્ય 6 વર્ષ જ્યારે આપણે ધારાસભ્ય ની મુદ્દત કેટલા વર્ષ હોય સાહેબ કેટલા વર્ષ હોય ધારાસભ્ય ની મુદ્દત કેટલા વર્ષ સુધી રહી શકે ધારાસભ્ય 5 વર્ષ પછી આપણે ચૂંટણી આવી જાય પાછી બરાબર 5 વર્ષ પછી ચૂંટણી આવે પરંતુ આ વિધાન પરિષદ ની મુદ્દત કેટલા વર્ષ 6 વર્ષ એની ચૂંટણી ના થાય એની જગ્યાએ બીજા સભ્ય મૂકવામાં આવે યોગ્ય હોય ભણેલો ગણેલો હોય એ મૂકવામાં આવે એટલે એ વિધાન પરિષદ કહેવાય આ લખો વિધાન પરિષદનો 1/3 સભ્યો એટલે ત્રીજા ભાગના સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે
અને જે છ રાજ્યોએ નક્કી કર્યું કે અમારા રાજ્યમાં વિધાન પરિષદ રાખવી છે, રાખવી ન રાખવી એ જે તે રાજ્ય ઉપર આધાર છે. એટલે ફક્ત છ રાજ્યોએ જ પોતાના રાજ્યમાં વિધાન પરિષદ રાખી છે. ચલો આટલું જ આપણે આજે આજના ટાસ્કમાં ચલાવીએ. એકવાર સમજી લેજો, પછી તમારા ચોપડીના અંદર QR કોડ આવે છે, બરાબર? QR કોડ પણ આવે છે, એ પણ તમે વિડીયો જોજો. સ્કેન મેં શીખવાડ્યું હતું તમને દીક્ષા એપ્લિકેશન દ્વારા. હા, તો દીક્ષા એપ્લિકેશન દ્વારા પણ વિડીયો જોજો. એ સિવાય એક બીજી સરસ મજાની એપ્લિકેશન છે, આવતા તાસમાં હું તમને શીખવાડીશ. બધા જ વિષયો એમાં ભણવાનું આવશે. હિન્દીનું આવશે, ગણિત આવશે, વિજ્ઞાન આવશે, કવિતાઓ આવશે. પછી તારે જયારે જરૂર પડે ત્યારે ક્વિઝ પણ એમાં રમી શકશો. એ પછી હું તમને આવતા તાસમાં શીખવાડીશ. એ એપ્લિકેશન પણ તમે ઇન્સ્ટોલ કરી દેજો, એટલે ઘરે બેસીને આપણે ભણવાનું ચાલુ જ રહે. વારિસ અલી, સજ્જાદ, આસિયા, કિંજલબા, સાહેદા, એક બે ત્રણ ચાર અને પાંચ બાળકો આજે જોડાઈને શીખ્યા. હવે પેલું જે ગૃહ કાર્ય જે છે પહેલી તારીખ વાળો, બરાબર, એ કોપી મળશે, ન મળે તો વોટ્સઅપ પર મૂકેલી છે, જ્યારે મળે ત્યારે એ લઈ લેજો અને એ મુજબનું ગૃહ કાર્ય પણ કરવાનું છે. કારણ કે બધા જ ની પાસે મોબાઈલ નથી. તમે તો ઓનલાઈન જોડાવો છો, જે અમુક નથી જોડાતા એમને પણ લેસન આપવું પડે. તમારે સાથે સાથે એ પણ લેસન કરવાનું છે, જેથી તમારે પણ પુનરાવર્તન થાય. ઘડિયા ભૂલી ગયા હોય તો ઘડિયા ફરીથી રિપીટ થાય. બધા ઘડિયા ભૂલી ગયા છે, બોલો. 11 દિવસ સુધી ઘડિયા આવડે, 18 નો આવડે, ભૂલી ગયા છો. એટલે અવારનવાર એ ઘડિયા પણ લખવાના. પછી અંગ્રેજી એકડી ના સ્પેલિંગો, 72 નો સ્પેલિંગ, 71 નો સ્પેલિંગ આવડે, બરાબર. એટલે એ પણ ભૂલી ગયા હોય. પછી ભારતના 28 રાજ્યો અને પાટનગરો, ગુજરાતના 33 જિલ્લાઓ અને એના પાટનગરો, બરાબર, એ બધું ગૃહ કાર્ય તારીખ વાઇઝ આપેલું છે. એટલે તારીખ જોઈ લેવાની કે ભાઈ આજે આ તારીખમાં આજે શું ગૃહ કાર્ય કરવાનું છે. તો 15 મિનિટ બેહો, 10 મિનિટ બેહો, 1/2 કલાક બેહો, તો બધું લેસન પૂરું થઈ જાય. એટલું જ લેસન છે, વધારે લેસન નથી તારીખ વાઇઝ. ઓકે, તો ચાલો રહો. તો એક તમારો સમય નક્કી કરી લેજો. હવે આપણે બે સમય, એક 9:30 નો અને મારો, જો 9:30 માં ના મેળાવે તો 11 વાગે આપણો ફાઇનલ. એક દિવસ ગણિત, આપણે શું કહેવાય, સામાજિક વિજ્ઞાન, ને એક દિવસ હિન્દી. આ બે વિષયો ભણાવવાના છે આપણે. કારણ કે પ્રથમ સત્રમાં આપણે હિન્દી ભણ્યા જ નથી, બરાબર, નથી ભણ્યા ને. એટલે બીજા સત્રમાં હિન્દી ભણવું છે આપણે, જેથી તમારા 8મામાં કામ આવે હિન્દી. તો 11:30 અને 9:30 જોડાજો હવે. ચલો આજનો ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ. આ મુદ્દાઓ લખ્યા એ એકવાર વાંચી લો. ઓકે.